ઓફ વડોદરા. વડોદરા શહેરના સયાજીબાગના 145માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સયાજીબાગના 145 સ્થાપના દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 63 લાખના ખર્ચે તૈયાર થયેલ કેક્ટસ ગાર્ડન, બોન્સાઈ સેક્શન, 3D AR ડાયનાસોર પાર્કનું લોકાર્પણ તેમજ સયાજીબાગમાં બ્રિડિંગથી ઉછેર પામેલ પક્ષીઓને વોક ઇન એવિયરીમાં રિલીઝ કરવાના કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં કેક કટિંગ કરીને કમાટીબાગના કર્મચારીઓને શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. We'll be right back.
આજરોજ આપણા સયાજી ગાર્ડનનો 145મો સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસ છે. અને આપણા વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, જેમને એક વખત જંગલમાં શિકાર દરમિયાન એમની ઉપર સિંહે હુમલો કર્યો ત્યારે અર્જણ કોરી અને હરી કોળી નામના બે યુવાનો દ્વારા એમનો જીવ બચાવવામાં આવ્યો હતો, ત્યારે વડોદરા શહેરમાં આવેલા સયાજી ગાર્ડનમાં આ અર્જણ કોળી અને હરી કોળી બંને દીકરાઓનું અહીંયા સ્ટેચ્યુ છે. એ સ્ટેચ્યુ પાસે આજરોજ સયાજી ગાર્ડનના 145મા સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી. આ સયાજી બાગમાં રોજે રોજ પોતાના સખત પરિશ્રમ દ્વારા બાગને સુંદર અને સ્વચ્છ રાખવામાં પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપે છે એવા સફાઈ સેવકો અને આ બાગ માટે જે સિક્યુરિટીની સેવાઓ આપે છે એવા સિક્યુરિટી જવાનો અને જે સયાજી બાગની સેવામાં પોતાની કામગીરી કરી રહ્યા છે એવા સૌ લોકોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. અને હું વડોદરા શહેરના સૌને આજના સયાજી બાગના 145મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. આજ રોજ જે મુલાકાતીઓ ગાર્ડનની મુલાકાતે આવશે તેમના બાળકો અને સયાજી બાગમાં ટ્રેનમાં બેસે કે પછી ઈ વ્હીકલમાં બેસે કે પછી એમને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાની હશે ત્યારે આજ રોજ સયાજી બાગના જન્મદિવસ નિમિત્તે આ બાળકોના ટિકિટનો દર લેવામાં આવશે નહીં. બાળકોને નિઃશુલ્ક દરેકે દરેક વસ્તુનો એ લોકો મનોરંજન અને આનંદ મેળવી શકશે. અન્ય આજે આપણે એક આપણી જે એવિયારી છે એમાં જે ફોરેન બ્રિડિંગના જે પક્ષીઓ છે એને બ્રિડિંગ દ્વારા જે બચ્ચા હતા એમને મોટા થયા છે એટલે આજે એમને ત્યાં આપણી એવિયારીમાં રિલીઝ કરવાના કાર્યક્રમનું આયોજન છે. સાથે સાથે એક 3D ડાયનાસોર 3D પાર્કનું પણ લોકાર્પણ છે. એક આપણું કેક્ટસ પાર્ક અને એનું પણ આપણે આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે. 8 જાન્યુઆરી 145 વર્ષ સયાજી ગાર્ડનના ફાઉન્ડેશનના ફરી ચાલુ કરો. 8 જાન્યુઆરી આજે સયાજી બાગ છે જેને કમાડી બાગ તરીકે બી ઓળખીએ છીએ એના 145 વર્ષ થયા એનું ફાઉન્ડેશન થાય. આજે આ એનો સ્થાપના દિવસ કેક કટિંગ કરી અને ઉજવવામાં આવ્યો છે. તમામ ગાર્ડનના સફાઈ કર્મચારી, સિક્યુરિટી અને એનિમલ કીપરનું સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, તમામ કાઉન્સિલરો અને ગાર્ડનનો તમામ સ્ટાફ તથા સફાઈ કર્મચારી, એનિમલ કીપર, સિક્યુરિટી જવાનો, કોર્પોરેશનનો બેન્ડ આ તમામ લોકો હાજર રહ્યા હતા. આ દિવસને વિશેષ ઉજવવાનું કારણ વડોદરા કોર્પોરેશન કમાડી બાગના કાયાકલ્પ માટે ખૂબ મહેનત કરી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ અમે રિનોવેશન કર્યા છે. ખાસ કરીને આજે બોન્સાઈ પાર્ક કે જે જાપનીઝ ટેકનોલોજીના આધારે જે ઝાડનું મિનિએચર આવૃત્તિ કહીએ એ પ્રમાણેની ટેકનોલોજીથી આખું બોન્સાઈ પાર્ક ડેવલપ કર્યું છે. એમાં ફાયકસ ફેમિલીના, નિકળિયા ફેમિલીના અલગ અલગ ઝાડની પ્રજાતિ છે. આ જાપનીઝ કન્સેપ્ટ છે કે નાના ટ્રી જોવાથી સ્ટ્રેસ રિલીફ થતી હોય છે અને એ પ્રમાણેનું આયોજન છે. ખૂબ સારું લાઇટિંગ કરેલું છે. રાતના 10 વાગ્યા સુધી આ ઝાડ જોવાની મજા આવે એ પ્રમાણેનું નિઃશુલ્ક આયોજન છે. એવી જ રીતે બોન્સાઈ અને સેક્યુલન્ટ પાર્ક એ પણ તૈયાર થઈ ગયો છે. છેલ્લા 10-12 મહિનાથી આની પર કામ ચાલતું હતું. આજે આ બધા પ્લાન્ટ રેડી થઈ ગયા છે. 4 વર્ષથી 9 વર્ષની ઉંમરના પ્લાન્ટ છે અને આજે પ્રજા માટે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આમાં પણ થોરની, એલોવેરાની અલગ અલગ પ્રજાતિ છે અને ત્યાં પણ ખૂબ સારું લાઇટિંગ છે. એનો સ્પેશિયલ બેડ બનાવવો છે. નીચે રોડાનું બેડ હોય એની ઉપર ચારકોલનો બેડ હોય, એની ઉપર રેતીનો બેડ છે. એટલે સ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ કેક્ટસ અને સક્યુલન્ટ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે કમાડી બાગમાં 3 જેટલા પ્લોટ પર 50,000 જેટલા ફ્લાવરિંગ પ્લાન્ટનું પ્લાન્ટેશન કર્યું છે. એ પણ રાત્રે ખૂબ સારું લાઇટિંગ કર્યું છે. ફ્લાવરિંગ પ્લાન્ટમાં ફ્લાવર જાન્યુઆરી મહિનાના 3 વીકથી લઈ અને ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધી આવતા હોય છે. ત્યારે તમામ નગરજનોને અપીલ છે કે આ 3 વસ્તુ કેક્ટસ પ્લાન્ટ, કેક્ટસ પાર્ક, બોન્સાઈ પાર્ક અને આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એની અવશ્ય મુલાકાત લો. આમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી અને ખૂબ સારું કમાડી બાગનો કાયાકલ્પ કરી રહ્યા છે. 14 કરોડના ખર્ચે એવિયરીનું નિર્માણ કર્યું છે. એટલે આ પ્રમાણે કમાડી બાગમાં જે પ્રમાણે અમે લોકો રિનોવેટ કરી રહ્યા છે કે જે વડોદરાની આન બાન શાન જેવો છે, આજે આ 3 પ્રોજેક્ટો કમાડી બાગના સ્થાપના દિને ખુલ્લા મૂક્યા છે
અને આપ સૌના માધ્યમથી વડોદરાની જનતાને અપીલ કરું છું કે પર્યાવરણનું રક્ષણ કરીએ, વડોદરા વધુ ગ્રીન, વધુ સુંદર બને, વધુ લિવેબલ બને અને કોર્પોરેશનનો આપના તરફથી સાથ સરકાર મળતો રહે અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને વધુ ક્લીન બને એ માટેની અપીલ છે.